આપણું મન એક જબરદસ્ત ભેટ છે જે આપણા માર્ગમાં આવતા દરેક અનુભવ અને દરેક માહિતીને આબેહૂબ રીતે યાદ રાખે છે. વેલ, આ એક અસાધારણ કલ્પનામાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ જો તમે તમારી કલ્પના પરનો અંકુશ ગુમાવી દો, જો તમે શું કલ્પના છે અને શું વાસ્તવિકતા, શું ભવિષ્ય છે, શું વર્તમાન છે અને શું ભૂતકાળ, તે વચ્ચેનો ભેદ ગુમાવી દો, તો તમારું મન તમારું સૌથી મોટું દુશ્મન બની જશે. મોટાભાગના મનુષ્યો જીવનથી પીડાતા નથી, તેઓ ફક્ત તેમની યાદશક્તિ અને તેમની કલ્પનાથી પીડાય છે. 10 વર્ષ પહેલા જે બન્યું હતું તેઓ હજુ પણ તેનાથી પીડાય છે. પરમ દિવસે શું થઈ શકે છે તેનાથી તેઓ અત્યારથી જ પીડાય છે. આ જીવન વિશે નથી, આ તેના વિશે છે જે મનુષ્ય પાસે છે. એવી બે સૌથી અદ્ભુત ક્ષમતાઓ જેના પર નિયંત્રણનો અભાવ છે, સ્પષ્ટ યાદશક્તિ અને અદ્ભુત કલ્પના શક્તિ. તમારા ભવિષ્યની ચિંતા કરશો નહીં. જો તમારા વર્તમાનને સારી રીતે સંભાળશો તો ભવિષ્ય ખીલી ઉઠશે. અત્યારે આપણા હાથમાં જે છે આપણે ફક્ત તેની સાથે જ કામ કરી શકીએ છીએ. તમે તમારા મનમાં જે છે તેની સાથે કામ કરી શકતા નથી. તમે તમારા મનમાં જે છે તે માટે યોજના બનાવી શકો છો, પરંતુ તમે તેના વિશે કંઈ કરી શકતા નથી. તમે ફક્ત વર્તમાન ક્ષણમાં જ કાર્ય કરી શકો છો. તમે ફક્ત અત્યારે જે છે તે જ સંભાળી શકો છો. તમારામાંથી જેઓ તમારા પોતાના વિચારો અને લાગણીઓમાં વધુ પડતા ખોવાયેલા હોય છે, કદાચ સોશિયલ મીડિયા અથવા બીજા કંઈક પર સતત હોય છે, મને લાગે છે કે તમે તમારા ફોનથી છુટકારો મેળવીને જંગલમાં ચાલવા જવું જોઈએ. જો તે દરરોજ શક્ય ન હોય તો મહિનામાં ઓછામાં ઓછા 1 કે 2 દિવસ તમારે ક્યાંક ખોવાઈ જવું જોઈએ. બસ પ્રકૃતિમાં એકલા રહો, ચાલો, બેસો, અવલોકન કરો. જો તમે પૂરતું ધ્યાન આપશો તો તમે જોશો કે તમે અસ્તિત્વમાં રહેલી દરેક નાની નાની વસ્તુથી ખૂબ જ મોહિત થઈ જશો. કારણ કે એક નાની કીડી પણ જે રીતે બની છે તેને સમજવું તમારા માટે અને તમારી બુદ્ધિમત્તા માટે બહુ વધારે પડતું છે. જેમણે સર્જન તરફ પોતાની આંખ માંડી નથી તેઓ પોતાની માનસિક રચનાઓથી વધુ પડતા મોહિત થઈ જાય છે. જે છે તેમના વિચાર અને રસાળ ભાગ લાગણી છે. જ્યારે તમારા વિચાર અને તમારી લાગણી સર્જકના સર્જન કરતાં વધુ મહત્વપૂર્ણ બની જાય છે, તો તેનો અર્થ છે કે તમે બોધની દ્રષ્ટિએ એક દુર્ઘટના બની ગયા છો. તમે જીવનની પ્રકૃતિનો જરા પણ સાક્ષાત્કાર કર્યો નથી. આપણે ઘણી બધી વસ્તુઓ જાણીએ છીએ, આપણે ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ, પરંતુ આપણે કંઈ પણ તેની સંપૂર્ણતામાં જાણતા નથી. તો આ અસ્તિત્વની પ્રકૃતિ છે. જો તમે તેના પર ધ્યાન આપો તો સ્વાભાવિક રીતે તમારા પોતાના વિચારો અને લાગણીઓ બેકગ્રાઉન્ડમાં ચાલ્યા જશે. તમે હજુ પણ તેમનો આનંદ માણી શકો છો, પરંતુ તમે જાણો છો કે તે કેટલું મામૂલી છે. તેથી તે ખૂબ જ મહત્વનું છે કે જો તમે જીવનના બહુવિધ પરિમાણોનો અનુભવ કરવા માંગતા હો તો તમારે ગંભીર નથી બનવાનું. તમે ગંભીર બસ એટલા માટે જ બનો છો કારણ કે આપણે આ બ્રહ્માંડમાં અત્યંત ઓછા સમય માટે અહીં અસ્તિત્વમાં હોવા છતાં તમે તમારા પોતાના અસ્તિત્વને વધારે ગંભીરતાથી લઈ લીધું છે. આ એક વિશાળ બ્રહ્માંડ છે. ગ્રહોની આ વ્યવસ્થા, આ સૌરમંડળમાં જેમાં આપણે અસ્તિત્વમાં છીએ તે એક કણ છે. તેમાં પૃથ્વી નામનો ગ્રહ એક નાનકડો કણ છે. તે નાનકડા કણમાં તમે જે જગ્યાએ રહો છો અથવા તમે જે શહેરમાં રહો છો તે સાવ નાનકડો કણ છે. તેમાં તમે એક મોટા પુરુષ કે સ્ત્રી બની ગયા છો, અને આ જ કારણ છે કે તમે જીવન પ્રત્યે આટલા ગંભીર છો. તે ખૂબ જ ટૂંકો સમય છે જે તમારી પાસે જીવન તરીકે છે, અને આમાં જો તમે તમારી જાતને વધારે ગંભીરતાથી લો તો તમે એક મોટી મજાક છો. જીવનનું રહસ્ય એ છે કે દરેક વસ્તુને ગંભીરતા વિના જોવી, પરંતુ સંપૂર્ણપણે સામેલ થવું એક રમતની જેમ. તો જીવન માટે એક રમત બનો. જો તમે જીવન માટે એક રમત બનવા માંગતા હોવ તો તમારે એ જોવા માટે સક્ષમ બનવું પડશે કે તમારું અસ્તિત્વ એ સમય માટે અર્થપૂર્ણ છે જેમાં આપણે જીવીએ છીએ, પરંતુ શાશ્વત રીતે જોતા અર્થપૂર્ણ નથી, સિવાય કે તમે પોતે ખરેખર જે છો તેના શાશ્વત પરિમાણને સ્પર્શ કરો. જીવન આટલું ટૂંકું છે. ફક્ત જે તમારા માટે ખૂબ મહત્વનું છે તે કરવાથી જ તમારું જીવન સાર્થક બનશે.
જો તમારા જીવનમાં ખરી સામેલગીરી લાવવી હોય, તમારે તમારી જાતને સંપૂર્ણ રીતે આપવા માટે, તો તમારે કંઈક એવું કરવું જોઈએ જે તમારા માટે ખરેખર ખરેખર મહત્વનું હોય. તે મહત્વનું છે કે તમે તેને શોધી કાઢો. જ્યારે હું કહું છું કે તે શોધવું મહત્વપૂર્ણ છે, ત્યારે તમારે તમારું અડધું જીવન મારું પેશન શું છે તે શોધવામાં પસાર કરવાની જરૂર નથી. ના, તમારે બસ દરેક વસ્તુને પોતાની બનાવવાની આ ક્ષમતામાં ઊંડા ઉતરવું પડશે. જ્યારે બધું તમારું છે, This whole world is yours. This cosmos is yours. આ વિશ્વ તમારું છે, આ બ્રહ્માંડ તમારું છે, તો જ્યારે તે તમારો એક ભાગ હોય, ત્યારે જો તમે તમારી જાતને સંપૂર્ણપણે સામેલ કરો અને તમારા માટે જે મહત્વનું છે, તમે જેની ખરેખર ફિકર કરો છો, તે બનાવવાનો સતત પ્રયત્ન કરો, તો તમારું અસ્તિત્વ પોતે જ સાર્થક થઈ જશે. જરૂરી નથી કે તમારા કાર્યો, જરૂરી નથી કે તમે જે હાંસલ કરો અને જે ન કરી શકો તે, પરંતુ તમારું અસ્તિત્વ પોતે ખરેખર સાર્થક થશે. કારણ કે બસ શ્વાસ લેવો અને હોવું એ એક અસાધારણ ઘટના છે. જીવનથી મોટી કોઈ ઘટના નથી. જો આ સાર્થક નથી, તો શું છે?